હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને કેમિસ્ટ્રી સબ્જેક્ટના જેડબલઈ નીટના આ લેક્ચર્સ કે જેમાં આપણે જેડબલઈ અને નીટના સિલેબસ વિશે અભ્યાસ કરવાના છીએ, જાણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ફર્સ્ટ પેજ તમને જે જોઈ રહ્યા છો એ ફર્સ્ટ પેજમાં જેડબલઈ મેઇન એનો સિલેબસ આપણે દર્શાવેલો છે. વિદ્યાર્થી મિત્રો, જેડબલઈ લેવલે કેમિસ્ટ્રીનો ટોટલ સિલેબસ એ મુખ્યત્વે આ ત્રણ ભાગમાં વિભાજિત થયેલો છે. પહેલા ભાગને આપણે ફિઝિકલ કેમિસ્ટ્રી કહીશું, બીજા ભાગને ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બીજા ભાગને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ત્રીજા ભાગને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહીશું. સેક્શન એ એટલે કે પહેલા ભાગમાં ફિઝિકલ કેમિસ્ટ્રીની અંદર કુલ 10 ચેપ્ટરનો સમાવેશ છે. બીજા ભાગમાં ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કુલ 8 ચેપ્ટરનો સમાવેશ છે અને એ જ રીતે ત્રીજા ભાગમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કુલ 10 ચેપ્ટરનો સમાવેશ છે. વિદ્યાર્થી મિત્રો, જો ટોટલ ચેપ્ટર વિચારીએ તો 28 થાય છે, પરંતુ આપણે પેટા ચેપ્ટર્સ અથવા એક ચેપ્ટરના બે કે ત્રણ ભાગ લેખે પણ જો વિચારીએ તો આપણે 30 થી 33 ચેપ્ટરોને ધ્યાનમાં લેવા પડે. પરંતુ અહીં આપણે જે સિલેબસ દર્શાવ્યો છે એ આપણા માટે મુખ્ય અથવા પાયાની બાબતો રહેશે. જેમ કે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જેટલી પણ બાબતો અથવા તો જેટલા પણ ચેપ્ટર્સ તમને અહીંયા દર્શાવેલા છે એ 11-12 સાયન્સના ભેગા થઈને ટોટલ આટલા ચેપ્ટર્સ થશે. સો ધેટ કે આપણે એ બાબતને ધ્યાનમાં રાખીશું કે આ જેડબલઈ મેઇન માટેનો ટોટલ સિલેબસ છે. જેડબલઈની એક્ઝામ એ ફક્ત 12 સાયન્સમાંથી જ આવશે અથવા 12 સાયન્સના સિલેબસમાંથી જ આવશે એવું નથી. જેડબલઈની એક્ઝામ એ 11-12 બંને ધોરણના સિલેબસમાંથી આવશે. એનો જે બેઝ હશે એ એનસીઆરટી બેઝ જ છે. સો દેટ કે તમે બોર્ડ લેવલે જે એનસીઆરટી બેઝ ભણવાના છો, બરાબર છે, એને પણ ખૂબ સારી રીતે ડેવલપ કરો અને એમાં પણ ખૂબ સારી પ્રિપેરેશન કરો, એના કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર કરો, એ મહત્વનું છે. સો દેટ કે ફિઝિકલ કેમિસ્ટ્રી, ભૌતિક રસાયણ વિજ્ઞાન કહેવાય જેને, એમાં પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, બીજું ચેપ્ટર દ્રવ્ય અવસ્થાઓ. હવે દ્રવ્ય અવસ્થાઓ તો દ્રવ્યના ત્રણ પ્રકાર છે, પદાર્થ ત્રણ પ્રકારના હોય, વાયુ, પ્રવાહી અને ઘન, જેમાં વાયુ અને પ્રવાહી વિશેનો 11 સાયન્સમાં અભ્યાસ આવશે અને ઘન માટે એટલે ઘન અવસ્થા વિશેનો અભ્યાસ 12th આવશે એટલે 12 સાયન્સમાં આવશે. પરમાણવીય બંધારણ આ ચેપ્ટર પણ તમારે 11 સાયન્સમાં ભણવાનો આવશે. રાસાયણિક વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ પણ 11 સાયન્સમાં જ ભણવાનું આવશે. રાસાયણિક બંધન અને આણ્વીય રચના આ પણ 11 સાયન્સનો ચેપ્ટર છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર 11 સાયન્સનું ચેપ્ટર છે. દ્રાવણો એ 12 સાયન્સનું ચેપ્ટર છે. સંતુલન, જેમાં જેડબલઈ લેવલે રાસાયણિક સંતુલન અને આયનીય સંતુલન એવા બે ભાગ આપણે અલગ ભણવાના રહેશે, બરાબર છે, સંતુલન ચેપ્ટર પણ 11 સાયન્સમાં જ ભણવાનું આવશે. રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત રસાયણ આ એક યુનિટ છે, પરંતુ એમાંથી રેડોક્સ પ્રક્રિયાઓ જે છે એ 11 સાયન્સમાં આપણે ભણીશું, જ્યારે વિદ્યુત રસાયણ એ 12 સાયન્સમાં ભણીશું. રાસાયણિક ગતિકી નામનું ચેપ્ટર છે એ 12 સાયન્સમાં ભણવાનું આવશે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન નામનું ચેપ્ટર એ પણ 12 સાયન્સમાં ભણવાનું આવશે. એવી રીતે તત્વોનું વર્ગીકરણ, વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા જે 11 સાયન્સ 12 સાયન્સ એવી રીતે જે બોલી રહ્યો છું એ ફક્ત ઇન્ટ્રોડક્શન જ છે, તમારે એને મોઢે રાખવાની જરૂર નથી. તમે 11 સાયન્સની ટેક્સ્ટ બુક્સ પાર્ટ 1 પાર્ટ 2 એની અનુક્રમણિકાઓ તમે જોઈ લેશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આપણા આ જેડબલઈ મેઇન માટેના જે સિલેબસમાંથી કેટલા ચેપ્ટર 11 સાયન્સમાં છે અને બાકી જે વધ્યા એ 12 સાયન્સમાં આવશે. તો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં પહેલું છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તી વલણ. તો વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકને લગતું આ ચેપ્ટર છે જે તમારે 11 સાયન્સમાં ભણવાનું રહેશે. ધાતુ તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ, મેં અહીં ધાતુ તત્વો લખ્યું છે, ધાતુને આપણે બાદ રાખીએ તો તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ એ 12 સાયન્સનું ચેપ્ટર છે. હાઇડ્રોજન ચેપ્ટર એ 11 સાયન્સનું છે. એસ વિભાગના તત્વો એ પણ 11 સાયન્સનું છે. હવે જે પી વિભાગના તત્વો છે એ પી વિભાગના તત્વો
એમાં પાર્ટ વન પાર્ટ ટુ એવા બે છે. પાર્ટ વન છે એની અંદર સમૂહ 13 અને 14 બે જ સમૂહનો ફક્ત અભ્યાસ થશે અને 11 સાયન્સમાં થશે, જ્યારે બાકીના ચાર સમૂહો એટલે કે સમૂહ 15 16 17 અને 18 એ ચાર સમૂહો પાર્ટ ટુ છે જે 12 સાયન્સમાં ભણવાનું આવશે. પરંતુ આપણે JEE મેઇન લેવલે એને એક જ ચેપ્ટર તરીકે ગણાવવામાં આવ્યું છે. એવી જ રીતે ઇનઓર્ગેનિક એટલે કે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન એની અંદર સંકીર્ણ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો નામનું ચેપ્ટર છે જે 12 સાયન્સની અંદર આવશે. આઠમા નંબરે છે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, એ 11 સાયન્સનું ચેપ્ટર છે. 11 સાયન્સમાં સૌથી છેલ્લું ચેપ્ટર આ છે. એવી રીતે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, એની અંદર કાર્બનિક સંયોજનોની લાક્ષણિકતાઓ અને શુદ્ધિકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે ચેપ્ટરના નામ લખ્યા છે એ JEE મેઇન સિલેબસ પ્રમાણે લખ્યા છે. પછી બીજા નંબરે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. તો આ ચેપ્ટર 11 સાયન્સમાં છે, પણ આ નામનું ચેપ્ટર સ્પેશિયલી જેનું ટાઇટલ આવું હોય એવું ચેપ્ટર એ અલગથી નથી. એ કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો, એના એન્ડમાં આ શુદ્ધિકરણ અને અલગીકરણની પદ્ધતિઓ આવી જશે. હાઇડ્રોકાર્બન સંયોજનો ચેપ્ટર જે છે એ ચેપ્ટર 11 સાયન્સમાં જ આવશે. હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો એ 12 સાયન્સમાં આવશે. ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો છે એ JEE લેવલે મુખ્ય શીર્ષક એટલે કે મુખ્ય ટાઇટલ ધરાવે છે, પરંતુ એના બે પાર્ટ છે આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો. આ 12 સાયન્સમાં અલગથી ચેપ્ટર છે. આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એ પણ 12 સાયન્સમાં અલગથી જ ચેપ્ટર છે. આપણે JEE લેવલે ભણીશું ત્યારે પણ આ બંને ચેપ્ટરને અલગ જ ભણીશું. ટાઇટલ એક જ છે, પણ એ ટાઇટલના અંડરમાં આ બે અલગ પેટા ટાઇટલ છે, તો આપણે એને અલગથી જ ભણીશું. આવું જ્યાં પણ હશે ત્યાં આપણે અલગથી જ ભણીશું. પછી છે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, ત્યાર એ પણ 12 સાયન્સનું ચેપ્ટર છે. પોલિમર સંયોજનો એ 12 સાયન્સનું ચેપ્ટર છે. જૈવિક અણુઓ એ પણ 12 સાયન્સનું ચેપ્ટર છે. અને રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એ પણ 12 સાયન્સમાં સૌથી છેલ્લું ચેપ્ટર છે. એ ઉપરાંત પ્રાયોગિક રસાયણ વિજ્ઞાનના સિદ્ધાંતો, આ ચેપ્ટર પણ આપણા NCERT બોર્ડ સિલેબસમાં નથી, પરંતુ પ્રાયોગિક રસાયણ વિજ્ઞાન એટલે કે તમારે 11-12 સાયન્સ દરમિયાન પ્રયોગશાળામાં જે પણ પ્રયોગો થતા હશે એ પ્રયોગોને આધારે એક ચેપ્ટર અલગથી છે, જેમાંથી પણ JEE લેવલે એ MCQ પૂછાતા હોય છે. એટલે એ પ્રમાણે દર્શાવીએ તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના કુલ 10 ચેપ્ટર છે, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના 8 અને ફિઝિકલ કેમિસ્ટ્રીના 10. વિદ્યાર્થી મિત્રો, ફિઝિકલ કેમિસ્ટ્રીના જે પણ ચેપ્ટર્સ હશે એમાં દાખલાઓની ગણતરીને લગતા પ્રશ્નો ખાસ પૂછાતા હોય છે. એટલે આપણે યાદ રાખીશું કે JEE અથવા JEE અથવા NEET એ બંને પૈકી કોઈ પણ એક્ઝામ હશે તો તમને એમાં કેલ્ક્યુલેટર લઈ જવા દેશે નહીં. એટલે કેલ્ક્યુલેટર એ એલાઉડ નથી, તેથી તમારે મેન્યુઅલી ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી આ બધી જે વર્ગમૂળ ઘનમૂળ શોધવાની પદ્ધતિઓ છે, પછી અમુક સંખ્યાના લોગ યાદ રાખી લેવા જરૂરી છે, અમુક સંખ્યાઓના ગુણોત્તર યાદ રાખી લેવા જરૂરી છે. તો આવી જે બાબતો છે એ મેન્યુઅલ ગણતરી માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર તમને આ બધી બાબતોથી પરિચિત કરાવવામાં આવે છે. ત્યારબાદ આપણે આ પેજ પછીના પેજમાં આપણે NEET સિલેબસ વિશે પણ અભ્યાસ કરીશું. બંને સિલેબસ સિમિલર છે, પરંતુ તેમ છતાં તૈયારીઓ જે છે એના લેવલ જુદા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પેજ આને પણ આપણે પેજ નંબર 1 જ કીધેલું છે, કારણ કે બંને પેજ એકબીજાથી સેપરેટ જ છે. સો દેટ કે આ પેજ ઉપર આપણે NEET સિલેબસ એવું ટાઇટલ લખેલું છે. વિદ્યાર્થી મિત્રો, NEET સિલેબસ જે છે એ 11th 12th પ્રમાણે છે. 11th સાયન્સની અંદરના જે ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સ મેં અહીંયા લખ્યા છે, 12th સાયન્સના ચેપ્ટર્સ મેં અહીં લખેલા છે. તો એ ચેપ્ટર્સ પ્રમાણે ડિવાઈડ અને ડિઝાઇન થયેલો છે એનો સિલેબસ. તો તમે જોઈ શકો છો કે 11th પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, પરમાણ્વીય બંધારણ. આ 11th ચેપ્ટર છે એટલે બાયફર્ગેટ ઓલરેડી છે જ, કરેલું જ છે. ત્રીજા નંબરે છે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તી વલણ, રાસાયણિક બંધન અને આણ્વીય રચના એ ચોથા નંબરનું ચેપ્ટર છે. પાંચમા નંબરે દ્રવ્ય અવસ્થાઓ. હવે દ્રવ્ય અવસ્થાઓ જે છે એમાં પહેલો અને બીજો ભાગ જ દર્શાવેલા છે, અને ત્રીજો ભાગ જેને ઘન અવસ્થા કહેવાય, બરોબર છે, એ 12 સાયન્સની અંદર અલગથી ચેપ્ટર છે. આ જ વસ્તુ આપણે
જેડબલી નો સિલેબસ જ્યારે ચર્ચા કરી ત્યારે એમાં ત્રણે ત્રણ એક સાથે લખેલા અને આ બંને છે ઇલેવન્થ અને ઘન એ ટ્વેલ્થ એવું ત્યાં દર્શાવેલું. જો કે બંને વસ્તુ અહીંયા હાજર જ છે. છઠ્ઠા નંબરે છે રાસાયણિક ઉષ્મા ગતિશાસ્ત્ર, સાતમા નંબરે સંતુલન. તો જેવી રીતે જેડબલીની અંદર સંતુલન છે એ રાસાયણિક સંતુલન અને આયમીય સંતુલન એમ બે ભાગમાં ભણવાનું હતું, એમ અહીં પણ આપણે બે ભાગમાં જ ભણવાનું છે. સો ધેટ કે કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે જેડબલી અને નીટનો સિલેબસ અને કન્ટેન્ટ લગભગ સરખા છે. પેટા ટોપિક દાખલા તરીકે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર છે એ ચેપ્ટરનું ટાઇટલ છે, પરંતુ એની અંદર જેટલા ટોપિકનો અભ્યાસ કરવાનો છે એ ટોપિક પણ તમને જે તે ચેપ્ટર ચલાવતી વખતે તમને શરૂઆતમાં એ ટોપિકનું એક લિસ્ટ આપવામાં આવશે. અને સાથે સાથે અત્યાર સુધીની પરીક્ષાઓમાં મેક્સિમમ કયા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાયા છે બરોબર એની પણ તમને એક બાયફર્ગેશન આપવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવે કે આ ટોપિક જે છે એના ઉપરની મહેનત આપણે વધારીએ તો આપણે જેડબલઈ અને નીટમાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ છીએ. આ ઉપરાંત પણ જેટલી પણ પરીક્ષા લક્ષી અને પરીક્ષાના પરફોર્મન્સ લક્ષી જે ટેકનિક હશે અને પરીક્ષાની તૈયારીઓ માટેની જે સાવચેતીઓ હશે, સૂચનો હશે, એ તમને સમયાંતરે આપતા રહીશું. તો આગળ વધીએ. આઠમા નંબરે છે રેડોક્સ પ્રક્રિયાઓ અને વિદ્યુત રસાયણ. તો વિદ્યાર્થી મિત્રો, રેડોક્સ પ્રક્રિયાઓ ઇલેવન સાયન્સમાં છે, પરંતુ વિદ્યુત રસાયણ છે એ અહીંયા છે. પણ એમ છતાં અહીં આપણે વિદ્યુત રસાયણને ઇન્ક્લુડ રાખીએ છીએ, કારણ કે જ્યારે તમે અગિયાર સાયન્સની અંદર રેડોક્સ પ્રક્રિયાઓ નામનો ચેપ્ટર ભણશો એનસીઆરટી લેવલે, ત્યારે તમને ત્યાં એવું જોવા મળશે કે ત્યાં એના જ એ જ ચેપ્ટરની અંદર તમને વિદ્યુત રસાયણનો થોડો હિસ્સો પણ ભણાવેલો હશે. સો દેટ કે આપણે અહીં ફક્ત રેડોક્સ પ્રક્રિયાઓ એવું ટાઇટલ નથી લખ્યું, રેડોક્સ પ્રક્રિયા અને વિદ્યુત રસાયણ, જ્યારે અહીં ફક્ત વિદ્યુત રસાયણ વિજ્ઞાન એવું ચેપ્ટર આપણે લખેલું છે. નવમા નંબરે છે હાઇડ્રોજન, દસમા નંબરે એસ વિભાગના તત્વો, અગિયારમા નંબરે પી વિભાગના તત્વો. તો મેં કીધું એ પ્રમાણે કે પી વિભાગના જે તત્વો છે એ ટાઇટલમાં ભાગ એક. હવે ભાગ એકની અંદર તેર અને ચૌદ આ બે સમૂહોનો અભ્યાસ છે અને એ જ વસ્તુ ભાગ બે તરીકે અહીંયા બાર સાયન્સની અંદર આવશે, જેમાં આપણે સમૂહ પંદર, સોળ, સત્તર અને અઢાર એટલે સમૂહ પંદર થી અઢારનો અભ્યાસ કરીશું. ત્યારબાદ બારમા નંબરે છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનું મુખ્ય ટાઇટલ છે અને મેં કીધું એ પ્રમાણે કે એની અંદર પેટા પ્રકારના ચાર સબ ટાઇટલ આપણે જે કહીએ બરોબર છે એ છે. એમાં પહેલું છે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ અને નામકરણ. નામકરણમાં પણ આઈયુપીએસી નામકરણ અને સામાન્ય નામકરણ. દસમા ધોરણમાં તમે પરિચિત જ છો, અમુક કાર્બનિક સંયોજનો છે એના તમે આઈયુપીએસી અને સામાન્ય નામકરણ માટેના કોષ્ટકો તમને આપતા હતા, એનાથી તમે પરિચિત હશો, એ તમારે યાદ રાખવા અથવા તો એને રિપીટ કરી લેવા જરૂરી છે. એવી રીતે કાર્બનિક સંયોજનોમાં સમઘટકતા, કાર્બનિક પ્રક્રિયાઓ અને તેઓની ક્રિયાવિધિની પાયાની સંકલ્પનાઓ. અહીંયા જેટલા પણ પેટા પાર્ટ એટલે કે પેટા ટાઇટલ છે એ બધા જ અગત્યના છે અને બધા માટે સેપરેટ અભ્યાસ થવો જરૂરી છે. ચોથા નંબરે છે કાર્બનિક સંયોજનોના શુદ્ધિકરણ અને તેઓના ગુણદર્શક અને ભારમાપક પૃથ્થકરણ. એનાલિટિકલ કેમિસ્ટ્રીનો હિસ્સો છે આ. તેરમા નંબરે હાઇડ્રોકાર્બન સંયોજનો છે અને ચૌદમું છે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, તમને આગળ કહેવામાં આવશે કયા ચેપ્ટરનું કેટલી મહત્વતા છે. છેલ્લા 10 વર્ષમાં અથવા છેલ્લા 15 વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો અથવા એનું જે ગુણભાર છે અથવા એની મહત્વતા છે એનાથી પણ તમને પરિચિત કરાવવામાં આવશે. ફક્ત જાણકારી માટે કહી દઉં કે પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન છે, તો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન એની નીટ લેવલે થોડીક પણ કંઈક મહત્વતા છે, જેડબલઈ લેવલે એની મહત્વતા નથી. કારણ કે એવું સ્પષ્ટ છે કે જેડબલઈ લેવલે છેલ્લા કેટલાય વર્ષો છે કે જેમાં એને પૂછવામાં નથી આવ્યું બરોબર, જ્યારે નીટ લેવલે એને પૂછવામાં આવ્યું છે. તેમ છતાં આપણે એને નકારી શકીએ નહીં. આઈઆઈટી લેવલ, એડવાન્સ લેવલને વિચારીએ તો એડવાન્સ લેવલે કેમિસ્ટ્રીમાં આ પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન જે છે એને લઈને ક્યારેય કોઈ પ્રશ્ન પૂછાયો નથી, પણ જેડબલઈ મેઇન લેવલે છેલ્લા 10 વર્ષમાં 2-3 વાર પૂછ્યું છે. એવી રીતે પીએમટી એટલે કે નીટ લેવલે પણ છેલ્લા 10 વર્ષમાં 2-3 વાર એ પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાયેલા છે.
बार साइंस की बात करिए, नीट सिलेबस में आगे बढ़िए छे। पहलू चेप्टर घन अवस्था है, बीजू चेप्टर द्रावणों, तीजु चेप्टर विद्युत रसायण विज्ञान, चौथु चेप्टर रासायणिक गतिकी, पांचमु चेप्टर पृष्ठ रसायण विज्ञान, छठू चेप्टर है तत्वों अलगीकरण सामान्य सिद्धांतों ने पद्धतिओ, सातमु चेप्टर पी विभाग तत्वों भाग बे, जे अहीं आपणे लख्युं पी विभाग तत्वों भाग एक। तो पी विभाग तत्वों टोटल समूह है 13, 14, 15, 16, 17 और 18, एटले 6 समूहों से। એવી રીતે ડી અને એફ વિભાગના તત્વો સંકીર્ણ સંયોજનો અથવા એને સવર્ગ સંયોજનો પણ કહી શકાય, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો, આલ્કોહોલ ફિનોલ અને ઇથર, આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ, આ બંને એક જ ટાઇટલ હેઠળ હતા, ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો જેડબલઈના સિલેબસમાં, જે નીટના સિલેબસમાં આપણને ચેપ્ટરના નામ સાથે અને ક્રમ સાથે બતાવેલા છે। 13મા નંબરે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, જૈવિક અણુઓ, પોલિમર અને અંતિમ ચેપ્ટર છે રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન છે તો આ ચેપ્ટરની મહત્વતા નીટ લેવલે બહુ જ વધારે છે, જ્યારે જેડબલઈ નીટ લેવલે એની મહત્વતા ઘણી ઓછી છે। આપણે જેડબલઈ નીટ લેવલે વિચારીએ તો રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન એ છેલ્લા 10-11 વર્ષનું વિચારીએ તો એકાદ બે વાર જ પ્રશ્નો પૂછાયેલા છે, પરંતુ જો નીટ લેવલે વિચારીએ અથવા પીએમટી લેવલે વિચારીએ તો છેલ્લા 10 વર્ષમાં એકાદ વર્ષ જ એવું હશે કે કદાચ નહીં પૂછાયો હોય પ્રશ્ન, બાકી મોટા ભાગે એમાંથી પ્રશ્નો પૂછાયેલા જ છે, બરાબર। એટલે આ પ્રમાણે એની જે કંઈ માહિતી હશે, ડિટેલ હશે, એ તમને જે તે ચેપ્ટર પણ ચલાવતી વખતે તમને સમજાવવામાં આવશે। બીજું કે જેટલા પણ ટોપિક હશે એ ટોપિકથી તમને પરિચિત કરાવવામાં આવશે ચેપ્ટર વાઇઝ, અને એમાંથી અગત્યના ટોપિક છે, બરોબર છે, કે જે પરીક્ષામાં ફ્રિકવન્ટલી વારંવાર પુનરાવર્તિત થઈ અને એમાંથી એમસીક્યુ પૂછાતા હોય, તો એવા ટોપિક વિશે વધારે તમને ચર્ચા કરવામાં આવશે અને એની પ્રેક્ટિસ કરાવવામાં આવશે। અહીંયા તમે જે ચેપ્ટર્સ જોયા છે, જેમ કે આ 14 અને 16, 30 ચેપ્ટર છે, તો અહીંયા પણ આપણે કેટલાક અમુક ચેપ્ટર એવા છે કે જે આની અંદર ઉલ્લેખ નથી, બરોબર છે, પણ આપણે એના વિશે પણ જાણવું જરૂરી છે। હું એક ઉદાહરણ દઉં તમને, દાખલા તરીકે કેન્દ્રીય રસાયણ વિજ્ઞાન, આવું પણ એક ચેપ્ટર અથવા આવું પણ એક યુનિટ આપણે ભણવો જરૂરી છે, કારણ કે આમાંથી પણ પ્રશ્નો પૂછાતા હોય છે। પરંતુ આપણે જો એનસીઆરટી લેવલે જે પણ જાણતા હોઈએ અને જે પણ ભણ્યા હોઈએ એના ઉપર જો મહત્તમ આપણે કમાન્ડ મેળવીએ છીએ તો પણ આપણે જેડબલઈ નીટ લેવલે ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકીએ છીએ। તો બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો। અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો। આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય। આભાર, ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં।